એટલે હાલે ને ભાઈ, અલા ભાઈ અંદર નથી, સ્ટાફ પૂરો નથી, કનેક્ટિવિટી હોતી, પબ્લિકનું કામ છે ને એ બધું. બે દિવસનું કીધું, 20-20 દિવસે થતું હોય, કોઈનો ફાઇનલ ખરાબ હોય, કોઈને નામ ટ્રાન્સફર બહાર જવું હોય તો કાઢે. અત્યારે ઢગલાબંધ અંદર પેન્ડિંગ કામ પડ્યું. મોટા ભાગે ગવર્મેન્ટ મિકેનિઝમ કામ કરતું હોય એમાં ડિસ્ટર્બ કરવાનું અમારો સ્વભાવ છે. લેટ ડાઉન રૂલ્સ છે, એક્ટ છે, એને ફોલો કરવું. આઈડી સાહેબ અમને ફરિયાદ એવી મેળવી છે ને, એઝ પર માય નોલેજ કે એજન્ટ સત્તા બંધ છે. ઓકે, તો પીઆરઓના ટાઇટલથી જે મિત્રો જનસેવા કરતા હોય, બે પૈસા વડે આપના સોફ્ટવેરમાં, મને પબ્લિકમાંથી જે ફરિયાદો મળી છે કે માણસ એક દિવસ આવે મોર્નિંગ ટુ ઇવનિંગ આઉટપુટ ઇઝ નથિંગ, સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. તો તમારે જે કોઈ તમારો ટેકનિકલ ક્ષતિ હોય તો ગવર્મેન્ટ સેક્રેટરી તમારે રજૂઆત કરીને તાત્કાલિક એના અપડેટને કરવું જોઈએ છે. ત્યાં માણસ કોઈ નોકરી ધંધો કરતો હોય, લાયસન્સ ફરજિયાત છે બધા માટે, એ નોકરી ધંધો છોડી આવે સવારથી સાંજ સુધી કે આજે આખો દિવસ સર્વર ડાઉન છે, આખો દિવસ સર્વર ડાઉન છે. જુનાગઢ શહેર અને જિલ્લામાંથી આરટીઓને લગતી ઘણી બધી ફરિયાદો અમને કોંગ્રેસ પ્રમુખ તરીકે મળી છે, એટલે અમે આજે આવેદનપત્ર આરટીઓને આપ્યું છે કે અહીંયા જે કોઈ ભ્રષ્ટાચારો ચાલે છે, ભૂતકાળમાં ચાલ્યા હોય એને નાબૂદ કરો. પ્રજાને જે હાલાકી છે, તમારું સર્વર હંમેશા મોટાભાગે ડાઉન હોય છે, કામ ધંધો મૂકીને માણસ ટ્રાયલ માટે આવે કે આરસી બુક માટે આવે, એટલે તમે એમ કહો છો કે અમારા બે બે દિવસ સુધી સર્વર ડાઉન ચાલે છે, એ સિસ્ટમમાં સુધારો કરો. એલપીજી ના જે પ્રોબ્લેમ છે, ખોટું લખાઈને આવે છે, એની જગ્યાએ સુધારો કરો. એના વાંકે પ્રજાએ 500-500 દંડ ભોગવવો પડે છે તમારા વાંકે. અને ઘણા બધા કે ભાઈ ટોયલેટ છે તો યુઝ લાયક નથી, સ્વચ્છતાનું ધ્યાન રાખો. અનઓથોરાઇઝ પર્સન અહીંયા ઘૂસે અને કોઈ મોટા કામો, ચોરીને ગાડીઓ પાસિંગ ન કરાવે, એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એને અમે ખાતરી આપી છે કે 100% એ લોકો સુધારો કરશે.